યુનાઇટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. તેઓનું સ્વાગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેન જેપી ગુપ્તા અને મુખ્ય કારોબારી અધિકાર રવિશંકરે કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એન્ટોનિયો ગુટેરેસે સરદાર સાહેબની ચરણ વંદના કરીને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોહા કેમ્પેન અને વ્યૂઇંગ ગેલેરીની પણ ગુટેરેસે મુલાકાત કરી હતી. મુલાકાત પોથીમાં ગુટેરેસે પોતાના પ્રતિભાવ નોંધતા જણાવ્યું હતું કે હું કુદરત સાથે બાથ ભીડવાને બદલે તેને સાનુકૂળ બનવા માટે ભારતીય નેતૃત્વને સલામ કરું છું. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રમાણે પ્રકૃતિ સાથે માનવના સંવાદના અભિગમને બિરદાવું છું. પ્રધાનમંત્રી મોદીની પહેલ આ વિષયમાં વધુ એક પાયાનું યોગદાન છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું તેને સંપૂર્ણ પીઠબળ રહેશે.